कामाय मह्यं कामेश्वरो वैश्रवणो ददातु कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम कांडात् कांडात् प्ररोहन्ति परुगः परुगस्परि एवानो दुर्वे प्रतम सहस्रेण सतेन च इति कंकण बंधनम् हरि ओम। देवता नमस्कारः। ॐ भूर्भुवस्वः श्रीमन्महागणाधिपतये नमः। इष्टदेवताभ्यो नमः। कुलदेवताभ्यो नमः। ग्रामदेवताभ्यो नमः। नामस्तेषां देहस्तेषां कुतस्तेषां मराधय येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दन यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीविजयोर्भूतिर्ध्रुवा नीतिर्मः। त्रिवारं विष्णुनामोच्चार्य ओम भूर्भुवस्वः। त्रिलोकनाथ विष्णु भगवान को स्मरण कर जो रोग शत्रु वलक्षार्थम नेत्रोदक स्पर्शः अपनी आंखें जड़ डाल जो आंखों पर नेत्र करणियो हो उदक स्पर्शः। ओम भूर्भुवस्वः हस्तम प्रक्षाल्य हरि ओम इति हस्तम प्रक्षालयम् प्रसन्नावदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अभीप्सितार्थसिद्ध्यर्थं पूजितो यस्सुरासुरैः सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरे नारायणी नमोऽस्तुते सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलम्। ओम भूर्भुवस्वः
स्वः जलं समर्पयामि नमस्कारान् नमस्करोमि अथ गन्धोदक्षिणानं वा ॐ त्वां गन्धर्वाय घनौ स्वामि नैवेद्यं निवेदयामि ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपानाय स्वाहा ह्रीं ज्ञानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा मध्ये पानीयं समर्पयामि एक चमचि पाणि नीचे ॐ भर्गुवस्वः मध्ये पानीयं समर्पयामि पुनरपि निवेदयामि ॐ ह्रीं प्राणाय स्वाहा ह्रीं अपानाय स्वाहा ह्रीं ज्ञानाय स्वाहा ह्रीं उदानाय स्वाहा ह्रीं समानाय स्वाहा पूजितो परमेश्वरी भगवती राजराजेश्वरी परां मा आशापुरायै नमो नमः सौभाग्यद्रव्यं समर्पयामि धूपं समर्पयामि धूपं आघ्रापयामि धूपं समर्पयामि धूपं आघ्रापयामि प्रत्यक्षं दीपं दर्शयामि नैवेद्यं निवेदयामि ॐ भर्गुवस्वः पुष्पमालिकां समर्पयामि नमस्कारान् नमस्करोमि सौभाग्यद्रव्य अबिलं च गुलालं च जुवाचन्दनमेव च नानाविधप्रकारेण पूजितो परमेश्वरे अथ सौभाग्यद्रव्यम् Yeah, about
સુરક્ષિત રહીએ આપણે અને મા બધાને એમની છત્રછાયા નીચે રાખે અને આ કોરોના કાળમાંથી આપણે જુદી નીકળી જઈએ. કચ્છને જે શોધી વિવાદ પણ ચાલતો હતો આજે એ વિવાદ એ એના માટે હું એટલો જ થઈશ કે જે દયાપરનો હુકમ હતો એ ભુજમાં ભુજ કોર્ટે થોડોક બદલાવ્યો એ બધી હાઈકોર્ટે પછી એને રદ કર્યો. ભુજનો જે ચુકાદો હતો એ હાઈકોર્ટે રદ કર્યો હતો. પછી જે દયાપરનો જે ચુકાદો હતો એ કાયમ રહે છે. એટલે એ દયાપરના કાદા મુજબ મને હક મળતો હતો એટલે મેં ખાતરી કરી છે. બાપુ ખાસ કરીને વાત કરીએ 450 વર્ષ બાદ પ્રથમ વખત ઐતિહાસિક પલ કહી શકાય. બે વાર માતાના મનમાં પત્રી વિધિ થવાની છે. શું કહેશો તમે? એક વાર તમે કરી લીધી હતી, પાછી હતી એક વાર થવાની છે. એ મને ખબર નથી કે થવાની છે, પણ મેં જે કરી છે ખાસ કરીને ચામર વિધિ પણ બે વખત કરવામાં આવી. ના, અમે તો એક જ વાર કરી છે, બીજી વાર કરે છે. તો છત્રીભાઈ પણ ચામર વિધિ કાલે કરી હતી અને આપણે પણ કરી હતી. આ ઐતિહાસિક એક એમને ચામર વિધિ નથી કરી. એમને મારે ખબર નથી ચામર વિધિ કરી છે. કચ્છના લોકોને શું સંદેશો આપતો? એ જ મેં આપણે કીધું છે કે આપણે બધા સુખી રહીએ અને પ્રગતિ કરીએ, કચ્છ દેશ પ્રગતિ કરીએ, એ જ મારો સંદેશો છે બધાને. આપણું નામ નારાયણ બાપુ, ખાસ કરીને વાત કરીએ જે રીતે રાજવી પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે, શું કહેશો સમગ્ર? બહુ અતિ દુઃખદ વસ્તુ છે અને તેમાં પણ ખાસ કરીને મિલકતના વિવાદ તો સમજી શકે બધે ઠેકાણે હોય છે, પણ આ ધાર્મિક અને આવા માતાજીના પ્રસંગમાં આ વિવાદ ચાલે છે એ અતિ દુઃખદ છે. ચામરવિધિ પણ બે વખત કરવામાં આવી. હા, એ ચામરવિધિમાં હું ખુલાસો એ કહીશ કે જે ભુજની કોર્ટમાં
એમણે અરજી કરી હતી હાઈકોર્ટના મારે જવાનું માર્યા પછી એનું હિયરિંગ થઈ ગયું અને બીજે દિવસે કોર્ટે કહ્યું હતું કે ચુકાદો આપશે. એટલે અમે પાંચમના જ પત્રવિધિ ચામર વિધિ કરવાના હતા, પરંતુ કોર્ટે જ્યારે એમ કહ્યું કારણ કે એ તો નેગેટિવ પણ આવી શકે છે, નેગેટિવ આવે તો અમે તો હાથ જોડી મા પાસેને ઊભા રહી શકીએ કે તને જે મંજૂર હોય તે. એટલે અમે એના માટે કરીને એક દિવસ પોસ્ટપોન કર્યું, બીજું કોઈ કારણ હતું. બપોર પછી ચુકાદો આવી ગયો, આપી ગયો ન હતો, એટલે પછી બીજે દિવસે સવારે જ ચામરની વિધિ કરી અને આજે આપણે અહીંયા માના ચરણોમાં હાજર છીએ. આપણે જોયું ક્યારે પ્રતિવિધિ કરવામાં આવી અને કેટલા સમય માતાજી આશીર્વાદ આપે? આજે આજે તો મને લાગે છે કે હાર્ડલી અડધી મિનિટ થઈ જશે. અડધી જ મિનિટમાં પત્રી પધરાવી અને લેસ ધેન વન મિનિટ માએ કૃપા કરી અને વર્ષોથી આ પત્રી વિધિ માટે એમનો વંશાનુક્રમે એમનો પૂરો હક થાય છે, એના માટે પોતાના હક માટે લડતા આવે છે. આ પત્રી વિધિ કરવાથી કંઈ એમને લાખો કરોડ મળવાના નથી, કોઈને મળતા નથી, તેમ છતાં એક શ્રદ્ધા છે અને પોતાનો હક છે એમ સમજીને આજ દિવસ સુધી આ કેસ કવાલા ચાલે છે. જે અત્યારે ખરેખર અમને પોતાને દુઃખ થાય છે, એમને પોતાને બહુ દુઃખ થાય છે, પણ હવે માણસ પોતાના હક માટે તો બધું કરવું જોઈએ એમ હું માનું છું અને એને કારણે આ થાય છે.